गरुड़ेश्वर तहसील में विश्व आदिवासी दिवस मनाया गया। बड़ी संख्या में आदिवासी समाज के लोग तीर, भाला, पाड़िया तथा अलग अलग शस्त्रों के साथ रैली में जुटे। डीजे के ताल के साथ नाच गान करते हुए आदिवासी समाज की रैली आकर्षण का केंद्र बनी। गरुड़ेश्वर से लेकर केवड़िया कॉलोनी तक रैली का हुआ आयोजन। आदिवासी समाज की महिलाएं भी बड़ी संख्या में रैली में जुटी। प्रस्तुत है गुजरात नर्मदा से गौतम भाई व्यास के साथ शंकर भाई तड़वी की एक रिपोर्ट। आदिवासी दिवस 9 ऑगस्ट अमे आदिवासी दिवस उजवामा आव्यो ने अमे गरुड़ेश्वर तालुका तमाम आदिवासी अमे आदिवासी युवा ने बधा थईने योजायो अने गरुड़ेश्वर चोटली परथी केवड़िया सुधी आखी रेलीने आयोजन करीने आईने अहीं केवड़िया हाईस्कूल ग्राउंडमां समाप्त कर्युं छे। आदिवासी दिवस माटे बधा ज आदिवासी भाईओने मारा तरफथी खूब खूब जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी। आदिवासी गौरव दिवस એટલે આદિવાસીઓની સંસ્કૃતિની જાળવણી કરવાનો દિવસ, આદિવાસીઓની બોલી, ભાષા, પરંપરા, રીત રિવાજ, ગીતોનો જાળવણી કરવાનો દિવસ છે। આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજને હું આદિવાસી ગૌરવ દિવસના ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આજ આદિવાસી ગૌરવ દિવસની વાત કરીએ તો આદિવાસી ગૌરવ દિવસ 1994થી એમ જોવા જાય તો શરૂ થયેલો છે, પરંતુ રાજપીપળાની અંદર 2003માં રાજપીપળા નર્મદા જિલ્લાના આગેવાનો ભેગા મળીને ઉજવેલો, આજે ગુજરાત રાજ્ય સરકાર આજે 2-3 વર્ષથી ઉજવે છે, એ ઉજવે છે એની ખુશી પણ થાય, પણ ખરેખર એમને ઉજવવો જોતો હતો તો 1994-95થી ઉજવતો જોતો હતો, એમને એ લોકોએ બહુ લેટ ઉજવ્યો છે, એ અમારા માટે દુઃખની બાબત છે। વિશ્વ યોગ દિવસ જે વર્ષે જે મહિને પસાર થયો આ યુનોની અંદર, એના એ જ વર્ષે ઉજવણી શરૂ થઈ અને વિશ્વ આદિવાસી દિવસ 1994માં એને ઉજવવાની માન્યતા આપી ત્યારે ગુજરાત રાજ્ય સરકાર આજે લગભગ 20-25 વર્ષ પછી આજે ઉજવે છે, એનાથી અમને ખૂબ જ દુઃખ થાય છે। અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી જીતનગર મુકામે આવ્યા છે તો ત્યાં કોઈ જીતનગર ગામનું નામ પણ નથી બોલતા એવા અમને સમાચાર મળી રહ્યા છે। ને ખરેખર પ્રોટોકોલ મુજબ કે ત્યાંના જે સરપંચ છે એમને મુખ્યમંત્રીની બાજુમાં એમને ખુરશી આપવી જોઈએ, બેસાડવું જોઈએ અને પ્રોટોકોલ જાળવવો જોઈએ। ખરેખર તે પ્રોટોકોલનો ભંગ કરી ત્યાંના સરપંચ શકુંતલાબેન કરીને છે તેમનું નામ પણ પત્રિકામાં નહીં લખવામાં આવ્યું
અને નામ લખવા નહીં આવ્યું, તેમને બોલવા બી નહીં આવ્યા અને બેસાડવામાં તો એક બાજુ પણ સંબોધનમાં પણ નામ નથી લેવામાં આવ્યું. આ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકાર ખરેખર આ પંચાયતોનો અને પ્રોટોકોલનો ખુલ્લામાં ખુલ્લો ભંગ કરી રહ્યા છે. એ અમને આજે આદિવાસી ગૌરવ દિવસ લેવાના દિવસે, ગૌરવના દિવસે, દુઃખનો આ એક મેસેજ આપી રહ્યા છે, તેનું અમને ખૂબ જ દુઃખ થાય છે. મહેશ વસાવા, પ્રમુખ આમુ સંગઠન, નર્મદા જિલ્લો અને માજી પ્રમુખ રાજપીપળા નગરપાલિકા. વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ આજે ગરડેશ્વર તાલુકાની અંદર જે ઉજવાઈ રહી, આદિવાસી યુનો દ્વારા 1982ની અંદર એક સભા થઈ, ત્યારબાદ 1994ની અંદર સ્વિઝર્લેન્ડની અંદર એક શહેરમાં, જીનોવા શહેરમાં એક મહાસભાનું ગઠન થયું અને આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું જે ઘોષિત થયું અને આજે આખા દુનિયાના આદિવાસીઓ આ દિવસે પોતાનું ગૌરવ ઉજવી રહ્યા છે અને આદિવાસીઓ ઉપર થતા અત્યાચારો, આદિવાસીઓ ઉપર જોર જુલમ વર્ષોથી જે ચાલતા આવ્યા છે એને યુનોએ પણ આ નોંધ લઈને આ દિવસને જે ઘોષિત કર્યો છે અને ખૂબ સરસ આજનો આ દિવસ 9 ઓગસ્ટ આપણો વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આપણા સમાપ્ત કરવાનો દિવસ નથી. આદિવાસી સમાજના મિત્રોએ ખૂબ સરસ સપોર્ટ કર્યો અત્યાચારો અને આપણા આદિવાસી જાગૃત કરવા, આપણી વીરોનો ગૌરવ વધાર્યું, એટલા માટે આપણો જય આદિવાસી, આપણો આદિવાસી બોલો, ધીર સાંડુડાનો બોલો, ડાંગિયા મામાનો જે કલ્ચર છે બોલો, જય જય જે સંસ્કૃતિ થી આજે આખી દુનિયા આખું જીવ સુસ્તી થઈ શકે. આદિવાસી સમાજ છે, આદિવાસી સંસ્કૃતિ છે અને આદિવાસીઓ આ જળ જંગલ જમીન આની પૂજા કરતા હોય અને એનું જતન કરતા હોય ત્યારે આ દુનિયાને જીવ સુસ્તીને બચાવી હોય તો આદિવાસીઓને સંસ્કૃતિ અપનાવવી પડશે, આદિવાસીઓની જીવનશૈલી પ્રમાણે ચાલવું પડશે. આજે તમે જુઓ દરેક જગ્યાએ, દરેક જગ્યાએ દરેક સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, આજે જંગલો ખતમ થઈ રહ્યા, નદીઓ ખતમ થઈ રહી, જમીનમાંથી જે ખનિજ તત્વો કાઢી લેવામાં આવ્યા છે ત્યારે આ જે જીવ સૃષ્ટિ છે એના પર એક ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે આદિવાસીઓની એક સંસ્કૃતિ એને બચાવી શકે એના માટે આખા વિશ્વની અંદર આજે આદિવાસી દિવસ અમારા મિત્રો ઉજવાઈ રહ્યો. આજે અમારા ગરડેશ્વર તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો આજે 9 ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો આજે આ આદિવાસી દિવસની અંદર તન, મન અને ધન દરેક પ્રકારથી ગામડે ગામડાના આદિવાસી મારા ભાઈઓ અને બહેનો આજે આ આદિવાસી ઉત્સવમાં હાજર રહ્યા છે અને અમારા આદિવાસીઓ એટલા તાકાતવાન છે કે કોઈનાથી ગભરાવા પણ નથી. અમારો આદિવાસી આ દિવસ એટલો આનંદ અને ઉત્સાહભેર અમે ઉજવીએ છીએ. અમે આજે ગરડેશ્વરથી અમારી આ આદિવાસી રેલી ત્યાંથી કાઢી અને આજે આ કેવડિયા મુકામે આ હાઈસ્કૂલના મેદાનમાં અમારું અહીંયા સમાપન થાય છે. પણ મારા આદિવાસી ભાઈઓને હું એટલું કહેવા માંગુ છું કે મારા આદિવાસી ભાઈઓ, જ્યારે જ્યારે આદિવાસીઓની લડત ઉપડે, લડત ચાલુ થાય કે લડત કરવાની આવે, એ દિવસે બધા આદિવાસીઓ ભેગા રહી અને ગામે ગામથી
આદિવાસી સંગઠન ને મજબૂત કરવા માટે મારા આદિવાસીઓ એક છે એવું હું આ તબક્કે મારું નિવેદન આપું. આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આદિવાસીની અંદર આજે આદિવાસી 9 ઓગસ્ટ છે અને આદિવાસી એકતા આજે તમે જોઈ રહ્યા છો મંચ પર અને પબ્લિકને કે આદિવાસી દરેક સમાજ એક છે. અને હું અહીંથી આહ્વાન કરું છું કે જ્યારે જ્યારે આદિવાસીની અંદર અન્યાય થાય છે ત્યારે હક માટે જો આટલી પબ્લિક આવતી હોય તો આપણને કોઈને પણ હટાવવાની કે આપણને કશું તાકાત નથી. અને જળ જંગલ અને જમીન આદિવાસીની છે એ ચોક્કસ નિવેદન કરું છું કે આદિવાસીને આ હક મળવા જોઈએ અને હકો માટે આદિવાસી છે તો આદિવાસી તરીકે લડવું જોઈએ. नर्मदा जिले के गरुड़ेश्वर तहसील में विश्व आदिवासी दिवस मनाया गया. बड़ी संख्या में आदिवासी समाज के लोग तीर भाला पाड़िया तथा अलग अलग शस्त्रों के साथ रैली में जुटे. डीजे के ताल के साथ नाच गान करते हुए आदिवासी समाज की रैली आकर्षण का केंद्र बनी. गरुड़ेश्वर से लेकर केवड़िया कॉलोनी तक रैली का हुआ आयोजन. आदिवासी समाज की महिलाएं भी बड़ी संख्या में रैली में जुटी. प्रस्तुत है गुजरात नर्मदा से गौतम भाई व्यास के साथ शंकर भाई तड़वी की एक रिपोर्ट.
9 ઓગસ્ટ અમે આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો અને અમે ગડ્ડેશ્વર તાલુકા તમામ આદિવાસી અમે આદિવાસી યુવા અને બધા થઈને યોજાયો અને ગડ્ડેશ્વર ચોકડી પરથી કેવડિયા સુધી આખી રેલીને આયોજન કરીને આવીને અહીંયા કેવડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમાપ્ત કર્યું છે. આદિવાસી દિવસ માટે બધા જ આદિવાસી ભાઈઓને મારા તરફથી ખૂબ ખૂબ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી. આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસીઓની સંસ્કૃતિની જાળવણી કરવાનો દિવસ, આદિવાસીઓની બોલી ભાષા પરંપરા રીત રિવાજ ગીતોનો જાળવણી કરવાનો દિવસ છે. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજને હું આદિવાસી ગૌરવ દિવસના ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજ આદિવાસી ગૌરવ દિવસની વાત કરીએ તો આદિવાસી ગૌરવ દિવસ 1994થી એમ જોવા જાય તો શરૂ થયેલો છે, પરંતુ રાજપીપળાની અંદર 2003માં રાજપીપળા નર્મદા જિલ્લાના આગેવાનો ભેગા મળીને ઉજવેલો. આજે ગુજરાત રાજ્ય સરકાર આજે 2-3 વર્ષથી ઉજવે છે, એ ઉજવે છે એની ખુશી પણ થાય, પણ ખરેખર એમને ઉજવવો જોતો હતો તો 1994-95થી ઉજવતો જોતો હતો. એમને લોકોએ બહુ લેટ ઉજવ્યો છે, એ અમારા માટે દુઃખની બાબત છે. વિશ્વ યોગ દિવસ જે વર્ષે જે મહિને પસાર થયો આ યુનોની અંદર, એના એ જ વર્ષે ઉજવણી શરૂ થઈ અને વિશ્વ આદિવાસી દિવસ 1994માં એને ઉજવવાની માન્યતા આપી ત્યારે ગુજરાત રાજ્ય સરકાર આજે લગભગ 20-25 વર્ષ પછી આજે ઉજવે છે એનાથી અમને ખૂબ જ દુઃખ થાય છે. અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી જીતનગર મુકામે આવ્યા છે, તો ત્યાં કોઈ જીતનગર ગામનું નામ પણ નથી બોલતા એવા અમને સમાચાર મળી રહ્યા છે. ને ખરેખર પ્રોટોકોલ મુજબ કે ત્યાંના જે સરપંચ છે એમને મુખ્યમંત્રીની બાજુમાં એમને ખુરશી આપવી જોઈએ, બેસાડવું જોઈએ અને પ્રોટોકોલ જાળવવો જોઈએ. ખરેખર તે પ્રોટોકોલનો ભંગ કરી ત્યાંના સરપંચ સકુલાબેન કરીને છે, તેમનું નામ પણ પત્રિકામાં નહીં લખવામાં આવ્યું અને નામ લખવામાં નહીં આવ્યું, તેમને બોલવામાં બી નહીં આવ્યા અને બેસાડવામાં તો એક બાજુ પણ સંબોધનમાં પણ નામ નથી લેવામાં આવ્યું. આ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત સરકાર ખરેખર આ પંચાયતોનો અને પ્રોટોકોલનો ખુલ્લામાં ખુલ્લો ભંગ કરી રહ્યો છે, એ અમને આજે આદિવાસી ગૌરવ દિવસ લેવાના દિવસે ગૌરવના દિવસે દુઃખનો આ એક મેસેજ આપી રહ્યા છે, તેનું અમને ખૂબ જ દુઃખ થાય છે. મહેશ વસાવા, પ્રમુખ આમુ સંગઠન નર્મદા જિલ્લો અને માજી પ્રમુખ રાજપીપળા નગરપાલિકા. વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ આજે ગરડેશ્વર તાલુકાની અંદર જે ઉજવાઈ રહી, આદિવાસી યુનો દ્વારા 1982ની અંદર એક સભા થઈ, ત્યારબાદ 1994ની અંદર સ્વિટ્ઝર્લેન્ડની અંદર એક શહેરમાં જીનોવા શહેરમાં એક મહાસભાનું ગઠન થયું અને આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું જે ઘોષિત થયું અને આજે આખા દુનિયાના આદિવાસીઓ આ દિવસે પોતાનું ગૌરવ ઉજવી રહ્યા છે અને આદિવાસીઓ ઉપર થતા અત્યાચારો, આદિવાસીઓ ઉપર જોર જુલમ વર્ષોથી જે ચાલતા આવ્યા છે એને યુનોએ પણ આ નોંધ લઈને આ દિવસને જે ઘોષિત કર્યો છે અને ખૂબ સરસ આ દિવસ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આપણા આદિવાસી સમાજના મિત્રોએ ખૂબ સરસ સપોર્ટ કર્યો અને આપણા આદિવાસી વીરોનું ગૌરવ વધાર્યું, એટલા માટે જય આદિવાસી.
દુનિયાને જો કોઈ બચાવી શકે એવો જો કોઈ વર્ગ હોય સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે, આદિવાસી સંસ્કૃતિ છે. અને આદિવાસીઓ આ સંસ્કૃતિ, આ જળ જંગલ જમીન આની પૂજા કરતા હોય અને એનું જતન કરતા હોય ત્યારે આ દુનિયાને જીવ સૃષ્ટિને બચાવી હોય તો આદિવાસીઓને સંસ્કૃતિ અપનાવવી પડશે, આદિવાસીઓની જીવનશૈલી પ્રમાણે ચાલવું પડશે. આજે તમે જુઓ દરેક જગ્યાએ, દરેક જગ્યાએ દરેક સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, આજે જંગલો ખતમ થઈ રહ્યા, નદીઓ ખતમ થઈ રહી, જમીનમાંથી જે ખનિજ તત્વો કાઢી લેવામાં આવ્યા છે ત્યારે આ જે જીવ સૃષ્ટિ છે એના પર એક ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે આદિવાસીઓની એક સંસ્કૃતિ એને બચાવી શકે એના માટે આખા વિશ્વની અંદર આજે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો. આજે અમારા ગઢડેસર તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો આજે 9 ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો આજે આ આદિવાસી દિવસની અંદર તન મન અને ધન દરેક પ્રકારથી ગામડે ગામડાના આદિવાસી મારા ભાઈઓ અને બહેનો આજે આ આદિવાસી ઉત્સવમાં હાજર રહ્યા છે. અને અમારા આદિવાસીઓ એટલા તાકાતવાન છે કે કોઈનાથી ગભરાય એવા પણ નથી. અમારો આદિવાસી આ દિવસ એટલો આનંદ અને ઉત્સાહભેર અમે ઉજવીએ છીએ. અમે આજે ગરડેશ્વરથી અમારી આ આદિવાસી રેલી ત્યાંથી કાઢી અને આજે આ કેવડિયા મુકામે આ હાઈસ્કૂલના મેદાનમાં અમારું અહીંયા સમાપન થાય છે. પણ મારા આદિવાસી ભાઈઓને હું એટલું કહેવા માગુ છું કે મારા આદિવાસી ભાઈઓ, જ્યારે જ્યારે આદિવાસીઓની લડત ઉપડે, લડત ચાલુ થાય કે લડત કરવાની આવે, એ દિવસે બધા આદિવાસીઓ ભેગા રહી અને ગામે ગામથી આદિવાસી સંગઠનને મજબૂત કરવા માટે મારા આદિવાસીઓ એક છે એવું હું આ તબક્કે મારું નિવેદન આપું. આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આદિવાસીની અંદર આજે આદિવાસી 9 ઓગસ્ટ છે અને આદિવાસી એકતા આજે તમે જોઈ રહ્યા છો મંચ પર અને પબ્લિકને કે આદિવાસી દરેક સમાજ એક છે. અને હું અહીંથી આહ્વાન કરું છું કે જ્યારે જ્યારે આદિવાસીની અંદર અન્યાય થાય છે ત્યારે હક માટે જો આટલી પબ્લિક આવતી હોય તો આપણને કોઈને પણ હટાવવાની કે આપણને કશું તાકાત નથી. અને જળ જંગલ અને જમીન આદિવાસીની છે એ ચોક્કસ નિવેદન કરું છું કે આદિવાસીને આ હક મળવા જોઈએ અને હકો માટે આદિવાસી છે તો આદિવાસી તરીકે લડવું જોઈએ.
આજે હર્ષોલ્લાસ સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં ખૂબ જ નાચગાન કરીને આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. જેવી રીતે આદિવાસી સમુદાય દ્વારા જળ જમીન જંગલ અને આ પ્રકૃતિને બચાવવા માટે જે દ્રઢ સંકલ્પ કર્યો છે અને અમે આ પ્રકૃતિના અમે રક્ષક છે અને જ્યાં સુધી આદિવાસી છે ત્યાં સુધી પ્રકૃતિની અમે રક્ષા કરતા રહીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ પ્રકૃતિને અમારો આદિવાસી સમુદાયનો પ્રાણ હંમેશા અનુસાર કરવા માટે અમે તૈયાર રહીશું. જેવી રીતે એ સરકાર હોય કે ગમે તે પણ હોય, જેવી રીતે આદિવાસીઓ પર આજે આંધળા વિકાસની પાછળ રહીને જેવી રીતે જળ જમીન જંગલ અને આદિવાસીઓને જે હેરાનગતિ થઈ રહી છે એ મુદ્દે આદિવાસી સમુદાય આવનારા સમયની અંદર પણ આવી જ રીતે એક બનીને આવાજ ઉઠાવશે. ધન્યવાદ. જય આદિવાસી. જય જવાહર. नर्मदा जिले के गरुड़ेश्वर तहसील में विश्व आदिवासी दिवस मनाया गया. बड़ी संख्या में आदिवासी समाज के लोग तीर भाला पाड़िया तथा अलग अलग शस्त्रों के साथ रैली में जुटे. डीजे के ताल के साथ नाचगान करते हुए आदिवासी समाज की रैली आकर्षण का केंद्र बनी. गरुड़ेश्वर से लेकर केवड़िया कॉलोनी तक रैली का हुआ आयोजन. आदिवासी समाज की महिलाएं भी बड़ी संख्या में रैली में जुटी. प्रस्तुत है गुजरात नर्मदा से गौतम भाई व्यास के साथ शंकर भाई तड़वी की एक रिपोर्ट. दीनू, 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 दीनू,